વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા પંચમહાલ જિલ્લાના ચાંપાનેર ખાતે 23 ડિસેમ્બર થી 27 ડિસેમ્બર સુધી પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે મ્યુઝિકલ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા પંચમહાલ જિલ્લાના ચાંપાનેર ખાતે 23 ડિસેમ્બર થી 27 ડિસેમ્બર સુધી પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે મ્યુઝિકલ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે, જેમાં પંચ મહોત્સવનું ઉદઘાટન હાલોલના ધારાસભ્ય જય દ્રતસિંહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ થકી વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે દેશ વિદેશમાં પ્રચાર પ્રસાર થાય અને પ્રવાસીઓ આકર્ષાય તે હેતુ સાથે સતત 3 વર્ષથી પંચ મહોત્સવનું આયોજન થાય છે. ત્યારે પ્રથમ દિવસે ખ્યાતનામ સિંગર ઐશ્વર્યા મજુમદારે પોતાના કંઠે સુર મધુર ગીતો ગાય હજારો લોકોનું મનોરંજન કર્યું હતું. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પંચ મહોત્સવની શરૂઆત થઈ છે અને એમાં ખૂબ સરસ આયોજન જિલ્લાના વહીવટી તંત્રએ કર્યું છે. આ તબક્કે જિલ્લાના વહીવટી તંત્રને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આ વિસ્તારની દિન પ્રતિદિન જે પ્રગતિ આપણી થઈ રહી છે, જગતજનની મહાકાલી માતાજીના શક્તિપીઠ પાવાગઢના વિકાસની વાત હોય, હાલોલથી પાવાગઢ માચીના રસ્તાને 4 લેન બનાવવાની વાત હોય, પાવાગઢ મંદિર, પાવાગઢના મંદિર સુધી, માચીથી મંદિર સુધીના પગથિયા લગભગ 130 કરોડ જેટલી માતબર રકમ રાજ્ય સરકારે મંજૂર કરી છે, એનું કામ પણ અત્યારે શરૂ થઈ ગયું છે. હાલોલથી પાવાગઢ માચી સુધી 4 લેન રસ્તાનું કામ પણ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે મંજૂર કર્યું છે, એનું કામ પણ પ્રગતિમાં છે. જે રીતે પંચ મહોત્સવની શરૂઆત આપણી રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે, આ વિસ્તારની અંદર એનો ખૂબ લાભ આ વિસ્તારના સૌને મળી રહ્યો છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, પંચમહાલ.